પણ કુદરતી કુલર છે ને એ અમને હવા આપે છે તાપ લઈને આયા પછી મને જે બી ભતી ને એવો તાપ નથી એવો તાપ લાગતો નથી હવે તમને લાગતો હોય તો મારો ભગવાન જાણે નથી લાગતો ને નહીં લાગે કારણ કે કિશોર નું ભજન જ એવું છે કે એમાં સંસાર ભૂલી જવાય તો તાપ નહીં તો શું જીગર છે એટલે આપણે આજની કથા અહીંયા વિરામ આપીએ યજમાન પરિવારને કહીએ સવારમાં બરાબર 9:30 વાગે જેને પૂજા કરવાની હોય એવા પરિવારના બધા જ લોકોને પૂજાને તમે જ્યાં જ્યાં અનુકૂળતા હોય ત્યાં એનો લાભ આપજો અને સવારે 9:30 વાગે અહીંયા ભાગવતજીની પૂજા કરવા માટે એ ભાગવતની પૂજા કરવી એ બહુ જ દુર્લભ હોય છે બહુ જ દુર્લભ હોય છે તો એ ભાગવતની પૂજા કરવા માટે 9:30 વાગે રાજુભાઈ અને ચિરાગભાઈ શાસ્ત્રી બંને જણા અહીંયા આવી જાય છે અને પૂજા કરાવશે બરાબર 2 વાગે આપણે કથા ચાલુ કરી દઈશું માઇક વાળા હોય કે ના હોય શ્રોતા હોય કે ના હોય ઘરધણી હોય કે ના હોય સંગીત વાળા હોય કે ના હોય બરાબર 2:30 વાગતા કથાની શરૂઆત અહીંથી થઈ જશે એટલે સંકલ્પપૂર્વક આપણે કથા સાંભળીએ અને આડુસી પાડુસી બહુ મોટું પુણ્ય છે એક ઋષિ તો કથા ચાલુ થઈ ને સનત કુમાર હોય નારદજી ને કથા જ્યારે એ ઋષિ ઘરે ઘરે જઈ અને એક એક જણને બોલાયા એનો કથામાં એનું પુણ્ય બહુ મોટું છે એટલે હું તમને એમ કહું કે કથામાં બધા ઘણા લોકો આવો અને ઘણા લોકો સાંભળો તો એમાં કઈ મારો પગાર વધી જવાનો નથી મારે તો 5 જણા હોય કે 50 જણા હોય કે 5000 જણા હોય મારી પાસે જે ભગવાને મને આપ્યું છે એ મારે તમારી પાસે રજૂ કરવાનું છે એટલે હું મારી ધૂનમાં મારા આનંદમાં મારા મનને પ્રસન્ન રાખે મારા મનને આનંદ આવે એવી રીતે આ ભાગવતજીના રસનું આપની સામે હું મૂકવાનો છું એટલે બરાબર અને મને બહુ મોટો કોઈ વિદ્વાન છું અને મને જ આવડે છે અને હું મોટો વક્તા છું એવો મને કોઈ ફાંકો નથી મને માત્ર ને માત્ર જે કઈ થોડું ઘણું આ તો દરિયો છે આ પોતી છે ને એ તો દરિયો છે આ પોતીના પરતાપે તો લાખો લોકો જેને સાહેબ સાયકલ ના હોય જેના ઘરે એ આજ ગાડીઓ ફેરવતા આ પોતીના કારણે કે છે આ પોતીના ને એના હાથમાં ગાડી વાળી ગઈ છે એ આ પોતીનું બહુ માતમ છે એટલે આ પોતી આપણે આજની કથાને અહીંયા વિરામ આપીએ અને આવતીકાલે પૂજા છે એ પૂજા આપણને આવતીકાલે સવારે બપોરે બરાબર 2 વાગે આપણે આવી જઈશું સવારમાં 9:30 વાગે કથાને વિરામ આપીએ એ પહેલા 2-3 મિનિટ માટે હરિકીર્તન કરી નારાયણ નારાયણ.